કલા અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા છેલ્લા ચાર મહિનાથી ધાર્મિક વિવાદોના કારણે ખૂબ જ ચર્ચામાં છે અને ગુજરાતમાં ધાર્મિક વિવાદોનું એપી સેન્ટર બની ગયું છે છેલ્લા ચાર મહિનામાં શહેરમાં એટલા ધાર્મિક વિવાદ થયા છે કે ભાગ્યે જ આટલા સમયગાળામાં કોઈ શહેર કે રાજ્યમાં થયા હશે એમાં વૈષ્ણવોની હવેલી સોખડા સ્વામિનારાયણ મંદિર ભારતી આશ્રમ વિવાદ હિન્દુ દેવી દેવતાઓના આઠ વર્ગ અને વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં પૂજા કરવા સંબંધી વિવાદ સામેલ છે ગત ફેબ્રુઆરી મહિનામાં વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલી વૈષ્ણવવીની હવેલીને ખાલી કરીને આ જગ્યા એની બાજુમાં જ આવેલા સ્વામિનારાયણ મંદિરને આપવાના મુદ્દાને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાવવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ મુદ્દો જવાનું કારણ એ હતું કે વૈષ્ણવવોની હવેલીની જગ્યા કોર્પોરેશનની માલિકીની છે અને નવ્વાણું વર્ષના ભાડાપેટે આ જમીન તેમણે લીધી હતી તેમજ આ હવેલીમાં ઠાકોરજી બિરાજીત કરવામાં આવ્યા હતા પરંતુ આ ગોવર્ધન હવેલીને મંદિરના ટ્રસ્ટ દ્વારા ખસેડીને ડાકોર સ્થળાંતર કરવા અથવા તો કારેલી બાગમાં જ બીજે સ્થાપિત કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો આ પાછળ ટ્રસ્ટનો તર્ક હતો કે બાજુમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણવ હવેલીમાં મોટાભાગના ધાર્મિક પ્રસંગો એક સાથે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે જેથી જો આ હવેલીને બીજે સ્થળાંતરિત કરવામાં આવે તો સુવિધાઓ વધારી શકાય એમ છે જોકે આ અંગે વૈષ્ણવ ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી હતી અને હવેલી નહીં ખસેડવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ હતી વડોદરા મેયર રોકડિયા અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ આ વિવાદમાં ચર્ચામાં રહ્યા હતા જોકે હવેલીનો વિવાદ વધુ વકરતા આખરે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગોવર્ધન હવેલીમાં બિરાજી ઠાકોરજીને સ્થળાંતરિત નહીં કરાય અને હવેલી અહીં જ રહેશે આમ આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો